નમસ્તે બાળકો આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનની અંદર સત્તરમો પાઠ જીવન નિર્વાહ એમાં આપણે થોડો વિડિયો જોયો તો કે ખેતરમાં કામ કરતા શ્રમિકો પોતે કામ ધંધો કરીને મજૂરી કરીને પૈસા મેળવીને પોતાના ઘરનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે તો એના વિશે આપણે આગળ જોઈશું તેમાં આપણે જોયું હતું કે ગામડાનું જીવન ગામડામાં શ્રમ કાર્ય અને એમનું જીવન પછી ગામડામાં ખેતી પશુપાલન અને જીવન નિર્વાહ વિશે આપણે જોયું હતું હવે આપણે આગળ જોઈશું કે ગામડાનું શહેર સાથે જોડાણ ગામનું શહેર સાથે શું જોડાણ છે તો તેના વિશે આપણે જોઈશું તો એની અંદર આપ્યું છે કે ખેતી પશુપાલન અને જીવન નિર્વાહ કે ગામડામાં ખેતી શું કરતા હોય છે પશુપાલનમાં શું કરતા હોય છે અને એ લોકો કેવી રીતે પોતાનું જીવન જીવતા છે તેના વિશે આપણે જોઈશું નાનું ગામ પાડરવાડા અહીં સલમાન રહે સલમાન પાસે પોતાનું ખેતર છે અહીં એક ગામનું નામ છે એ ગામનું નામ છે પાડરવાડા હવે એ પાડરવાડાની અંદર એક નામ છોક રહે છે વ્યક્તિ એનું નામ છે સલમાન એ સલમાનને પોતાનું ખેતર હોય છે સલમાન પાસે દસ એકર જમીન છે એમની પાસે કેટલા જમીન વીંગા જમીન છે તો દસ એકર જમીન છે આ જમીનમાં તે જાતે ખેતી કરે એ પોતાની જમીન છે એ પોતે જમીનની અંદર જાતે જ ખેતી કરે છે કોઈને પાસે કરાવતો નથી કે કોઈને ગણો તે ખેતી કોઈને બીજાને ખેતી કરવા માટે આપતો નથી એ પોતે જાતે જ ખેતી કરે છે જ્યાં જરૂર જરાય ત્યાં એ કોઈની મદદ મેળવી ખેતી કરે છે પોતાથી ના થાય તો કંઈક મદદ જોઈતી હોય કોઈ વ્યક્તિની તો કોઈ વ્યક્તિ પાસે તે મદદ કરે છે પરંતુ ખેતી પોતે જાતે જ કરે છે આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે હવે કોઈ પાસે ખેતી પાસે ખેતીનું કામ કરાવે છે તો ખેતીના કામ માટે શું કરે છે પૈસા તે જેટલો ટાઈમ આવ્યો હોય તેટલો ટાઈમ એને શું આપે છે પૈસા આપીને મજૂરી ખેતી કરાવે છે તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે છે હવે ખેતરમાં કંઈ બી અનાજ ઉગાડ્યું હોય તો એના માટે આપણે જેમ એમાં આપણને ખાતર બિયારણ બધું જોઈએ તો એ વેપારી પાસેથી એ લઈને આવે છે વેપારી તેમને ઉધારમાં બિયારણ અને ખાતર આપે છે હવે પૈસાની સગવડ ના થયેલી હોય તો કે થોડા પૈસા આપીને થોડા બાકી કરીને બિયારણ અને ખાતરનું ઉધાર એ લઈને આવે છે આપણે પણ કરિયાણાની દુકાને જઈએ તો કરિયાણાની દુકાને જતાં આપણે થોડા પૈસા ચૂકવીએ અને થોડા પૈસા બાકી રાખીએ કે હું પછીથી તમને પૈસા ચૂકીશ મને થોડું આટલું કરિયાણાનું અથવા તો આટલું સામાન આપો તો આપણને તે વ્યક્તિ આપણા પર ભરોસો રાખીને આપણને તે વ્યક્તિ કરિયાણાનું સામાન આપે છે એવી રીતના સલમાન પણ તે પોતાને જ્યાંથી સામાન લાવતો હોય છે એ વેપારીની પાસેથી ઉધાર ખાતર અને બિયારણ લઈને આવે છે પાક ઉતરે એટલે એને વેચીને સલમાન વેપારીને પૈસા પરત આપે છે કે છે કે જો મારા અનાજનું જે કંઈ પાક મેળવીશ અને જેના પૈસા આવશે એમાંથી હું તમને આ મારો જે કંઈ બિયારણ લીધું છે કે ખાતર લીધું છે હું તેના પૈસા ચૂકવી દઈશ એટલે કે છે કે પાક ઉતરે અને સલમાન એ પાક વેચીને જે પૈસા આવે છે પૈસા એ પોતે ક્યાં વેપારીને જ્યાં ઉધાર બાકી રાખેલા હોય છે પૈસા ત્યાં આપી આવે છે બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી સાત કે આઠ મહિના સુધી જીવન જીવી શકે છે હવે એ પોતે ખેતીમાં અનાજ ચૂકવે છે એમાંથી થોડા પૈસા જે ઉધાર લીધેલું હોય બાકી આપવાના હોય એને આપે છે અને બાકીના પૈસા ખેતીમાંથી જે મેળવ્યા હોય છે એમાંથી આઠ કે સાત કે આઠ મહિના સુધી પોતાનું જીવન જીવી શકે એટલા પૈસા એની પાસે હોય છે બાકીના સમયના જીવન જીવવા તે પશુપાલન કરી આવક મેળવે છે હવે ખેતીના પૈસામાંથી તે થોડું જીવન પોતાનો મહિનો જીવન નિર્વાહ પોતાનું ગુજરાન કરે છે પછી બાકીના મહિના શું કરે છે તો એ શું કરે છે પશુપાલન એટલે કે ગાય ભેંસ પશુઓની એ પશુઓ પાડતો હોય છે સલમાન જોડે એક ગાય અને બે ભેંસ હવે સલમાન પશુની ખે પશુપાલન કરતો હોય છે એટલે એની પાસે એક ગાય હોય છે અને બે ભેંસ હોય છે તેમનું દૂધ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે હવે દૂધ ગાય દૂધ આપે છે ભેંસ બી દૂધ આપે છે તો એ દૂધનો પૈસામાંથી એ પોતાનું બાકીના જે મહિના બાકી હોય તે મહિનાનું એ પોતાનું જીવન નાણાં મેળવીને પોતાનું જીવન જીવે છે દૂધ સલમાન દૂધ સહકારી મંડળીમાં વેચે છે ગામડામાં આપણે જોઈએ છીએ કે ગામડામાં દૂધની ડેરી હોય છે કે જ્યાં દૂધ રોજ સાંજ સવાર ઉભરતા હોય છે તો કહે છે કે ત્યાં સલમાન એ દૂધ વેચી દે છે મંડળીમાં એમાંથી જે આવક થાય એમાંથી તે બાકીના ચાર મહિના જીવન જીવી શકે છે આઠ મહિના તો એ પોતાના ખેતરમાંથી જે પાક મેળવલો હોય છે એમાંથી જ પોતાનું જીવન જીવે છે અને બાકીના ચાર મહિના એ ગાયના ગાય ભેંસનું દૂધ વેચીને પોતાનું જીવન જીવે છે કેટલીક વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી જીવન નિવાહ માટેના ખર્ચ ભેગો કરવા મજૂરી કરે છે પછી શું કરે છે કે ગામડીના ના છે કે એનું શહેર હોય શહેર હોય છે તો શહેરમાં જઈને ઔદ્યોગિક ઉદ્યોગો હોય એ ઉદ્યોગોની અંદર કામ કરવા માટે છૂટક મજૂરી મેળવીને પોતાના પૈસા મેળવીને પોતાનું જીવન ચલાવતો હોય છે તો આવી રીતના સલમાન પોતાનું જીવન જીવે છે હવે નીચે છે ગામનું શહેર સાથે જોડાણ તો નાનું ગામ રામનગર અહીં એક વેપારી એનું નામ જગાભાઈ એમને નાની દુકાન આ દુકાનમાં શાકભાજી મળે કરિયાણું મળે અને સાથે સાથે જીવન જરૂરી કેટલીક ચીજ વસ્તુઓ પણ મળે સાબુ મીઠું કે નાની મોટી દવાઓ આ દુકાનમાં મળે રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે ગામના લોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય જગાભાઈ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે ગામના લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી આવે ઓછા પૈસા ચોખા ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસામાં આ સામાન વેચીને નાણાં કમાય છે હવે રામનગર નામનું ગામ છે શહેર છે ત્યાં એક વેપારી રહે છે વેપારીનું નામ શું છે જગાભાઈ હવે એ જગાભાઈ શું કરે છે કે એક જગાભાઈની નાની દુકાન હોય છે એ દુકાનની અંદર બધું જ મળતું હોય છે શાકભાજી મળતી હોય છે કરિયાણાનું સામાન મળતું હોય છે અને સાથે સાથે જીવન જરૂરી જે કંઈ વસ્તુ હોય તે પણ એ આ જગાભાઈની દુકાનમાંથી મળી રહેતું હોય છે દવાઓ મળે સાબુ મળે મીઠું મળે બધું જ એ દુકાનમાં મળે છે હવે રામનગરના મોટે ભાગના લોકો શું કરતા હોય છે ચોખાની ખેતી કરે છે હવે જગાભાઈની દુકાનમાં કંઈ બી વસ્તુ લેવા આવવું હોય તો શું લઈને આવે ચોખા લઈને આવે છે અને ચોખાના બદલામાં તે વસ્તુ એમને મેળવે છે હવે જગાભાઈ એ ચોખા થોડા ઓછી કિંમતમાં લે છે ધારો કે ત્રીસ રૂપિયાના કિલો હોય તો એ વ્યક્તિ પાસે પચીસ રૂપિયાના કિલો ચોખા લે છે આ એક ઉદાહરણ છે પચીસ રૂપિયાના ચોખા કિલો મળતા નથી ના કિલો મળે છે ચાલીના કિલો મળે છે ના કિલો મળે છે જેવા ચોખા તેવા ભાવ મળે છે તો આપણે મમ્મીઓ બજાર જાય છે તો મમ્મીઓને ખબર હોય છે કરિયાણાની દુકાનમાં કે ચોખા કેમ મળે ખાંડ કેમ મળે ચા કેમ મળે તો કહે છે કે જગાભાઈ ઓછી કિંમતમાં એ વ્યક્તિ પાસેથી લઈ લે છે અને પછી એ ઓછી કિંમતમાં ગામના લોકો પાસેથી ચોખા ખરીદી જાય છે અને એ ચોખા ભેગા કરીને એ શું કરે છે શહેરમાં જઈને વધારે કિંમતમાં વેચે છે ધારો કે ત્રીસ રૂપિયાના કિલો ચોખા લીધા હોય તો બજાર શહેરમાં જઈને ચાલીસ રૂપિયાના કિલો વેચે અથવા તો પચાસ રૂપિયાના કિલો ચોખા વેચીને એ પોતે નાણાં વધારે પૈસામાં વેચીને નાણાં મેળવે છે એવી રીતના નાણાં કમાય છે મધુબા જેવા ખેતમજૂરી અંગે આપણે જોયું મધુબા વિશે આપણે જોયું હતા કે પોતે ખેતમજૂરી કરીને પોતાને બે બાળક સાથે પોતાનું જીવન જીવે છે જમીનદાર જેવા મોટા ખેડૂત ઉપરાંત સલમાન જેવા નાના ખેડૂતો અને સાથે સાથે જગાભાઈ જેવા નાના વેપારીઓ અંગે આપણે વિગતે જોઈ આપણે જોયું કે જમીનદાર જેવા મોટા ખેડૂતો હોય અને સલમાન જેવા નાના ખેડૂતો હોય અને જગાભાઈ જેવા નાના વેપારીઓ એ આપણે કેવી રીતના પોતે નાણાં મેળવે છે તેના વિશે આપણે જોયું છે તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે હવે એમણે પોતે નાણાં મેળવવા માટે એની પાસે નાની દુકાન છે આવક મેળવવા માટે અન્ય શું છે કે રસ્તા છે પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી ગુજરાન ચલાવનાર અંગે પણ આપણે વિગતવાર જોયું કે કહે છે કે સલમાન પોતે ખેતી પણ કરે છે સાથે સાથે પશુપાલન પણ મેળ કરે છે ગાય ભેંસને પણ પાળે છે અને સાથે સાથે ઔદ્યોગિક ઉદ્યોગોમાં જઈને પોતે છૂટક કામ કરીને પણ પૈસા મેળવે છે એના વિશે આપણે જોયું છે તો હવે અન્ય રીતે જીવન નિર્વાહ બીજી કેવી રીતના જીવન નિર્વાહ કરી શકાય તો તેના વિશે આપણે જોઈશું નાનું ગામ સંચારડા દરિયા કિનારે આવેલું આ ગામ અહીં રૂડીબેન અને લખીમા રહે તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી ન તેઓ છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે રૂડીબહેન અને લખીબા બંને માછલી પકડવાનું કામ કરે છે માછીમાર ખાદ્ય ઉત્પાદન કહેવાય છે માછલી એ દરિયાઈ જીવ છે રૂઢિબહેનને ઘરકામમાં તેના પતિ સહયોગ કરે છે લખીમાં ઘરડા છે તેમના પતિનું અવસાન થયું છે રૂઢિબહેન અને લખીમાની ભાગમાં એક નાની હોડી છે તે દરિયા કિનારે જ મૂકી રાખે છે તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેના કેટલાક સાધનો છે તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેના સા પકડવા માટે જાય છે દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે છે વર્ષમાં આઠ મહિના સુધી તે માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે હવે અન્ય કેવી રીતે જીવન નિર્વાહ કરે કે આપણે ખેતી કોઈની પાસે ખેતી હોય તો એ ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે જીવન જીવતા હોય છે કોઈ મજૂરી કરીને જીવન જીવતા હોય છે જેમની પાસે ખેતી ન હોય તે રોજ મજૂરી કરી સાંજ સવાર મજૂરી કરીને પૈસા લાવીને જીવન જીવતા હોય છે તો બીજી પણ અન્ય રીતે પણ જીવન જીવી શકાય છે તો કહે છે કે રૂડીબેન અને લખીબા એક ગામનું નામ છે સંચારડા તે દરિયા કિનારે આવેલું આ એક ગામ છે હવે એ ગામની અંદર કોણ રહે છે કે લખીબા અને રૂડીબા રૂડી બહેન રહે છે હવે એ લોકોની પાસે ખેતી નથી કે નથી તેઓ ખેત મજૂરી કસે છૂટક મજૂરી કરતા અને કોઈ પાસે એમની પાસે કોઈ જગ્યા નથી કે ત્યાં કાયમી પૈસા એ લોકો કમાવી શકે તો હવે એ લોકોની પાસે પૈસા પોતે જીવન જીવવા માટે પૈસા ક્યાંથી મળે તો એ લોકો શું કરે છે અને લખી બંને માછલી પકડવાનું કામ કરે છે હવે માછલી માછીમાર એ ખાદ્ય ઉત્પાદન કહેવાય છે આપણે માછલીને આપણે ખાઈએ છીએ તો કે છે કે માછલી દરિયાઈ જીવ છે હવે માછલીને પકડવા માટે રૂઢિબહેનને પોતાના ઘરમાં ઘરકામના મદદમાં એમના પતિ એને મદદ કરે છે પણ લખીબાના પતિ નથી કારણ કે એમના પતિનું અવસાન થયેલું છે એટલે તે પોતે એકલા જ છે અને રૂઢિ રૂઢિ લખીબા પોતે ઘરડા છે હવે રૂઢિબહેન અને લખીબા શું કરે છે કે એમની પાસે એક નાની હોડી છે એ હોડીમાં બેસીને પોતે દરિયાની અંદર માછલી પકડવાનું કામ કરે છે અને દરિયા કિનારે જ તે હોડીને તેઓ મૂકી રાખે છે હવે તેઓ માછલી પકડવા માટે શું કરે છે નાની ઝાડ અને માછલીના કેટલાક સાધનો હોય તેનો ઉપયોગ કરતા હોય છે અને માછલી પકડવા માટે એ લોકો ક્યાં જવું પડે છે કે દરિયામાં જવું પડે છે દરિયામાં માછલા મેળવવા માટે તેઓ દૂર સુધી જવું પડે છે અને એ માછલા પકડીને એ લોકો પોતે આઠ મહિના સુધી માછલા પકડીને પોતાનું જીવન જીવતા હોય છે ચોમાસામાં દરિયામાં ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક છે આ કારણે રૂઢિબેન અને લકીમાં ચોમાસાના દિવસોમાં દરિયામાં દરમિયાન માછલી પકડવા જતા નથી હવે ચાર મહિના વરસાદનું સિઝન હોય એટલે ચાર મહિના સુધી એ લોકો ચોમાસાની ઋતુમાં એ લોકો દરિયામાં માછલી પકડવા જતા નથી પરંતુ આઠ મહિના સુધી તો એ લોકો માછલી પકડીને પોતાનું જીવન જીવતા હોય છે માછલી પકડીને વેચીને પોતે જે પૈસા આવે એ પૈસામાંથી પોતાનું જીવન જીતા હોય છે પરંતુ ચોમાસાના દિવસો દરમિયાન દરિયામાં જવું એ ખૂબ જ અઘરી જોખમ ભર્યું કામ કહેવાય છે એટલે લખીબા અને રૂડીબા એ લખીબા અને રૂડીબા એ ચોમાસાના દિવસો દરમિયાન એ લોકો માછલી પકડવા જતા નથી કારણ કે વરસાદ વાવાઝોડું કે આવી કુદરતી આફતો સામે એ રૂડીબહેન અને લખીમાં જેવા માછીમારો કરનારા લાચાર બને છે કારણ કે એ લોકો ઉંમરવાળા છે એટલે એ કે એવું જોખમ ભર્યું કામ કરી શકતા નથી જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે હવે ધારો કે વાવાઝોડું આવી ગયું હોય તો એ લોકો શું કરી શકે કુદરતી આફત આવી હોય તો તે લોકો શું કરે છે એ લોકો એ એ મુશ્કેલીનો સામનો કરી શકતા નથી જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી હવે ચાર મહિના સુધી શું કરશે કારણ કે બીજું માછલી પકડવાનું તો એમનાથી બનતું નથી કારણ કે ચોમાસા દરમિયાન એ લોકો એ કામ કરી શકતા નથી આવા સમયે કામ મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે આ સમયે જીવન નિર્વાહ માટે તેમણે પૈસા ઓછીના લેવા પડે છે ઓછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે છે જ્યારે તેઓ માછલી પકડીને વેચી શકે તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે છે દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા તેમણે દરિયામાં ખૂબ જ દૂર સુધી જવું પડે છે પ્લાસ્ટિક અને ઉદ્યોગ ઉદ્યોગોનું પાણી નદી ગટર મારફતે દરિયામાં આવે છે આ કારણે અહીં પ્રદૂષણ વધતું જાય છે અને પ્રદૂષણના લીધે માછલીઓ પણ ઓછી થતી જાય છે આ પરિસ્થિતિ પણ રૂઢિબહેન અને લખી માટે ચિંતામાં મૂકી દે છે દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતા નથી સુનામી વખતે આવેલ દરિયામાં તોફાનમાં તેમને આર્થિક નુકસાન થયું હતું તે સમયે તેમની હોડીને પણ નુકસાન થયું હતું આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શક્યા ન હતા સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય કરી હતી આ જ રીતે ગામડાના કેટલાક લોકો દૂધ શાકભાજી અને અન્ય સામગ્રી ગામડામાંથી પોતાના શહેરમાં જઈ તેનું વેચાણ કરી જીવન નિર્વાહ કરે છે હવે લખીમાં અને બહેન આઠ મહિના સુધી તો એ લોકો માછલી પકડીને પોતાનું જીવન જીવે છે પરંતુ ચાર મહિના શું કરે છે એ લોકો કોઈ પાસે ઓછીના પૈસા લે છે પરંતુ એ ઓછીના પૈસા પણ એ લોકો ક્યારે પરત આપવાની વાત કરે કે છે જ્યારે અમે માછલી પકડીને વેચીને પૈસા આવશે ત્યારે હું તમને પરત કરી એ એમ એવું કહીને એ લોકો પૈસા ઓછીના લે છે અને પોતાનું જીવન જીવતા હોય છે પરંતુ હવે માછલી પકડવા માટે પણ કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે આજે આજકાલ આપણે બધે જોતા જઈએ છીએ કે પ્લાસ્ટિકનું કે નદી ગટરનું પાણી કે બધું ગંદુ પાણી આપણને દરિયામાં જતું જોવા મળે છે નદીઓમાં જતું જોવા મળે છે અને એને કારણે પ્રદૂષણ આપણને વધતું જોવા મળે છે હવે આવા પ્રદૂષણમાં આપણી માછલીઓ પણ કેવી કે ઓછી થતી જાય છે એટલે આ રૂઢિબહેન અને લખી અને એ બાબત ચિંતામાં મૂકી દે છે કે પ્રદૂષણ વધતું જાય તો માછલીઓ પણ ઓછી ઘટતી જાય છે એના કારણે માછલીઓ પકડી શકતા નથી વધારે અને પોતે પૈસા પણ કમાઈ શકતા નથી હવે એમની સમયે એમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કે એકવાર આપત્તિ આવી સુનામી આવી તો એ સુનામીમાં એ લોકોની હોડી તૂટી ગઈ હવે હોળી એ લોકો હોળીના સહારે જ પોતાનું જીવન જીવતા હોય છે કે હોળીમાં બેસીને દૂર સુધી દરિયામાં જઈને પોતે માછલા પકડી લાવીને પોતે પૈસા કમાઈ શકતા હતા પરંતુ હોળી જ તૂટી ગઈ તો હવે શું કરે એટલે સરકારે એમની એક નવી હોળીની આર્થિક સહાય પણ એમને કરી હતી આવી રીતના ગામડાના લોકો શું કરે છે કે દૂધ વેચીને શાકભાજી વેચીને કે અન્ય સામગ્રી વેચીને ગામડામાંથી શહેરમાં વેચીને પોતાનું જીવન નિર્વાર ચલાવતા હોય છે તો બાળકો આપણે આજે આટલું જ શીખવું હવે શહેરનું જીવન વિશે આપણે next video ma joishu -so.